વરસાદથી અનેક વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે. ભદ્રકાળી ચોક વિસ્તારમાં પણ વરસાદી પાણી ભરાયા છે. પાણી ભરાતા વિસ્તારમાં લોકોને ભારે હાલાકી પડી રહી છે. 70 જેટલી દુકાનોમાં પાણી ભરાઈ ગયા છે. દુકાનોમાં પાણી ભરાતા મોટું નુકસાન થયું છે. દુકાનો, હોટેલ સહિત બેંકોમાં પણ પાણી ભરાઈ ગયા છે. અત્યારે કોઈ પણ એવું સ્થળ બાકી નથી રહ્યું કે જ્યાં પાણી ન ભરાયા હોય. એક તરફ લોકોના ધંધા રોજગાર છેલ્લા કેટલાય દિવસથી બંધ થઈ ગયા છે, લોકોના ઘરમાં પાણી ભરાઈ ગયા છે, લોકોને ખાવા માટે પણ અત્યારે ફાફા પડી રહ્યા છે. એ પ્રકારની સ્થિતિ રાજ્યના અનેક જિલ્લાઓમાં સર્જાય છે. દ્વારકાની અંદરમાં મેઘો છે તે મનમૂકીને વરસી રહ્યો છે. ત્યારે TV9 ની ટીમ પહોંચી છે દ્વારકાના ભદ્રકાળી ચોક વિસ્તારની અંદરમાં. હું કેમેરામેનને કહીશ કે આપ દર્શનની અંદરમાં જોઈ શકો છો જે અમુક હોટલો છે, જે ટ્રાવેલર્સો છે, તે પણ પાણીની અંદરમાં ગરકાવ થઈ ચૂકી છે. ત્યાં અનેક પાનોની દુકાન છે, રેસ્ટોરન્ટ છે, બેંક ઓફ બરોડા ત્યાં આવેલું છે, તે પણ પાણીની અંદરમાં ગરકાવ થઈ ચૂકી છે. હાલની અંદરમાં જોવામાં આવે તો યાત્રાધામ દ્વારકાની અંદરમાં છેલ્લા 3 દિવસની અંદરમાં મેઘો છે તે મન મૂકીને વરસી રહ્યો છે. તે સાથે સાથે પવનની ગતિ છે તે પણ વધી રહી છે. ક્યાંક ને ક્યાંક જે તંત્રની બેદરકારી હોય છે તે સામે આવતી હોય છે. ત્યારે યાત્રાધામ દ્વારકાની અંદરમાં અનેક વખત જ્યારે વરસાદ પડે છે ત્યારે આ જે વિસ્તાર જોઈ શકો છો, તે સામેનો વિસ્તાર છે તીનબત્તી ચોક, ત્યાંની અંદરમાં જે ભદ્રકાળી ચોક વિસ્તાર છે ત્યાં પણ પાણી ભરાવાની સમસ્યા અવારનવાર હોતી હોય છે. ત્યારે અનેક આપણી પાસે અહીંયા લોકો છે, આપણે એની સાથે વાત કરીએ કે ઈ ભાઈ શું કહેવા માંગે છે કે કઈ રીતની હાલી છે, જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ કઈ રીતે ગુજરે છે. કાકા તમારું નામ શું છે, આપ શું કહો છો? આજે જે વરસાદ પડ્યો છે તે વરસાદ પડ્યો, અહીં કોઈ ધ્યાન દેતું નથી. જે રાવડું હતું પાણી નીકળ થતો હતો એ રાવડું બોલી દીધું, કોઈ તંત્ર જવાબ દેતું નથી. લાખો રૂપિયાની નુકસાન જાય ઘરે વેપારી, પણ કોઈ જવાબ દેતું નથી. અહીંના જે સ્થાનિક લોકો છે તેનું કેવું એવું છે કે જે તંત્ર છે તે પ્રકારનું કોઈ ધ્યાન દેવામાં આવતું નથી. જે રાવડા તળાવની વાત કરવામાં આવી, તે રાવડા તળાવ હતું ત્યાં લાખો લીટરો પાણી છે તે સચવાઈ જતું હતું. તે ત્યાં એક સરકાર દ્વારા જે ડેવલપ કર્યું ત્યારબાદ જે પાણી નિકાલની વ્યવસ્થા છે તે બંધ થઈ ચૂકી છે. ત્યારે આ લોકોને, સ્થાનિક લોકોને રાહતનો શ્વાસ લેવાનો રહેશે તે એક જોવું રહ્યું. મનીષ જોશી, TV9 દ્વારકા. સમાચાર વડોદરા.